हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी चैनल अर्चनास गुजराती किचन में। तो आज हूँ तमारी साथे शेयर करीश कूकर स्टीमर के कोईपण रीते बाफवानी झंझट वगर स्वादिष्ट कोथमीर वड़ी। आज आप बनावीशू महाराष्ट्र की फेमस कोथमीर वड़ी सहली रीते आज आप बनावीने रेडी करीशू। आ कोथमीर वड़ी बहार थी एकदम क्रिस्पी अने स्वाद में सुपर टेस्टी बने छे। આજે આપણે જે કોથમીર વડી બનાવીશું તે ફક્ત 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। તો તેના માટે આપણે એક બાઉલ લેશું, તેમાં એક વાડકી જેટલો આપણે ચણાનો લોટ લેશું, બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખીશું। હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર જેવું આનું બનાવી લેવાનું છે મિશ્રણ। તો પહેલાં થોડું નાખીશું અને પછી એને મિક્સ કરવાનું છે। આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે એનું બેટર રેડી કરી લેવાનું છે। એક વાડકી ચણાના લોટની સામે આપણે બે વાડકી જેટલી ઝીણી કોથમીર લેવાની છે। તો હવે મિક્સરમાં આદું મરચાં અને લસણની પેસ્ટ કરી લઈશું। આ એક જુડી લીલા ધાણા છે, તેને ઝીણા કટ કરીને લેવાના છે। હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું, એક ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું, જીરું સંતરાય પછી આપણે એક ચમચી જેટલા તલ નાખી દેવાના છે, ચપટી જેવી આપણે એમાં હિંગ નાખી દેવાની છે અને આપણે જે આદું મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તે નાખી દેવાની છે। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને આને ધીરા તાપે બરાબર શેકી લેવાના છે। તો આપણા આદું મરચાં અને લસણ બરાબર કમ્પ્લીટ શેકાઈ જાય પછી આપણે જે ઝીણી કટ કરીને રાખેલી છે કોથમીર એને મેં ધોઈને સરસ સાફ કરી લીધી છે। તો એને નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે એમાં આપણે ચપટી જેટલો અજમો લેશું, એને હાથમાં લઈને આ રીતે થોડુંક મસળીને નાખવાનું છે, પછી એને પણ આપણે મિક્સ કરી લેવાનો છે। હવે આપણે આમાં બધા મસાલા કરવાના છે। તો એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેવાનું છે, અડધી ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે, ચપટી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે અને બધું મિક્સ કરવાનું છે। આપણે આમાં લીલા મરચાંનું પ્રમાણ વધારે લીધું છે, લાલ મરચું ખૂબ જ ઓછું નાખવાનું છે। હવે આપણે જે બેટર રેડી કરીને રાખ્યું હતું એ આમાં નાખી દેવાનું છે અને આને ગેસની ફ્લેમ ધીમી રાખીશું આપણે અને સરસ મિક્સ કરી લેવાનું છે। તમને અત્યારે આ બેટર ઢીલું લાગતું હશે પણ જેમ જેમ શેકાશે એમ આપણું આ મિશ્રણ રેડી થઈ જશે, તો પેનથી પણ છૂટું પડી જશે એવું આપણું આ બેટર એકદમ બનીને રેડી થઈ જાય છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક ચમચી જેટલું આપણે આમાં તેલ નાખીશું જેથી એ ચોંટી ના જાય અને એને થોડુંક મિક્સ કરી લઈશું। પછી મેં આ રીતેની એક ટ્રે લીધી છે, તો ટ્રેમાં એક ચમચી જેટલું આપણે તેલ નાખીને આ રીતે એને બધી બાજુ તેલ લગાવી દેવાનું છે, પછી જે આપણે મિશ્રણ રેડી કર્યું છે એને ટ્રેમાં પાથરી દેવાનું છે અને ઉપરથી આ રીતે થોડુંક પ્રેસ કરતા જઈશું અને એને પાથરી લેવાનું છે। એકદમ જાડીએ નહીં ને એકદમ પાતળી પણ નહીં, એ રીતે આપણે આનું મિશ્રણ પાથરી દેવાનું છે। હવે આ થોડુંક ઠંડુ પડે પછી આપણે આના કટ લગાવવાના છે, તો તમારે જેવા કટ લગાવવા હોય મોટા નાના એ પ્રમાણે તમે આના ટુકડા કરી શકો છો। મેં મીડિયમ સાઇઝના એવા આના પીસ કરી લીધા છે, તો તમે જોઈ શકો છો સરસ એવું એકદમ આપણું આ સોફ્ટ કોથમીર વડી થઈ છે। હવે એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાના છીએ। તો આ રીતે આપણે થોડી થોડી નાખીને કોથમીર વડી બધી જ આપણે તળી લેવાની છે। ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ નહીં રાખીએ, નહીંતર આપણી કોથમીર વડી દાઝી જશે। તો આ રીતે આપણે બધી જ તળી લઈશું, તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી કોથમીર વડી બનીને રેડી થઈ ગઈ છે। તો અત્યારે શિયાળામાં તો સરસ એવા ધાણા મળે છે, તમે પણ ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।